એટલે હવે પછીનો વિડિયો આપણે જે આગલામાં જે ગુણાકારના નિયમો શીખ્યા કે ધન અને ઋણ સંખ્યાના એ બધાનો હવે ઉપયોગ થાય એવો આજે તમારા અહીંયા દાખલા આપ્યા છે એ પ્રમાણે ઘન કે ઋણ સંખ્યાના ગુણાકાર એકથી વધારે સંખ્યાના ગુણાકાર હોય તો શું થાય એનો એક દાખલો સમજાવ્યો છે. તો જોઈએ એટલે આનો ગુણાકાર શોધવાનો, ચાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ 7.5. ખરેખર તમારે આમ તો વિડીયો સ્ટોપ કરીને પેલા તમારી જાતે પ્રયત્ન કરવો જોઈએ અને પછી વિડીયો આગળ ચલાવવાનો. એટલે 4 times -5 છે એને કરીને પછી એનો જવાબ શોધીને પછી એને માઇનસ 7.5 ગુણ્યા, એટલે ચાર ને આપણે માઇનસ 5, એટલે આપણી રકમ લખી પેલા એટલે 4 ને -5 ગુણ્યા છે એટલે આપણે પોઝિટિવ બે પોઝિટિવ ગુણો તો એટલે ધનની સાથે ધન તો ધન થાય, પણ અહીં એક નેગેટિવ છે અને એક પોઝિટિવ છે એટલે એનો જવાબ આપણે 4 × -5 કરો તો 5 ને 4 ગુણો તો પેલા તો 20 મૂકી દેવાના, બરોબર ને? 20 પછી બે ની નિશાની જોવાની કે બે ની સરખી છે કે જુદી, જો એકની બે ની જુદી જુદી હોય, એકની પ્લસ હોય માઇનસ હોય તો એનો જવાબ હંમેશા માઇનસ આવે, -20. હવે એને પછી -7.5 ગુણ્યા એટલે -20 ને -7.5, એટલે પેલા તો ગુણાકાર જ કરી લેવાનો, એટલે 7.5 ને 20 ગુણો. તો જો એને સામાન્ય વિદ્યાર્થીને ખ્યાલ આવે એટલા માટે ગુણાકાર કરી બતાવે છે, એટલે 7.5 ને 20 પેલા શૂન્ય ગુણો એટલે બધી શૂન્ય શૂન્ય આવે, પછી એક મીંડું મૂકીને પછી બગડાથી ગુણવાનો, 5 × 10 = 1, 7 × 14 = 15, એટલે આ 2 0 અને 5 0 ને 1 આવ્યા. એટલે હવે આ દશાંશ ચિહ્ન એનું મૂકવાનું, એક પછી મૂકવાનું છે એટલે આ 1500 છે એમાં એક આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું એટલે 150 એનો જવાબ આવ્યો. એટલે એનો પેલા તો આપણે સામાન્ય ગુણાકાર કરતા એમ જ ગુણાકાર કરી લેવાનો, એટલે ગુણાકાર કરી લીધો. હવે કઈ નિશાની મૂકવી એ વિચાર કરવાનો કે હવે બે નિશાની એક જ છે, બે પ્લસ છે કે બે માઇનસ છે, તો હંમેશા એનો જવાબ પ્લસ જ આવે, એટલે બે ઋણ હોય તોય પણ એનો જવાબ એક ધન આવે. આ મોટા મોટી બધે ભાગે ભૂલ થતી હોય છે એટલે આ બસ એનો 150 પોઝિટિવ જવાબ આવ્યો.